જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું જોઈશું ગણિત વિષય જોઈશું બરાબર બાળકો તો ગણિત વિષયમાં આપણે પહેલા ભાગમાં એકથી સાત પાઠ ભણી ગયા પછી બીજા ભાગમાં આઠમો પાઠ છે દશક અને એકમ તો એ આપણે પાઠ્યપુસ્તકમાં તો ભણી ગયા છે આજે આપણે શેમાં જોઈશું સ્વાધ્યાય પોથીમાં તો બધા બાળકો ગાલા ગણિત ગમત સ્વાધ્યાય પોથી ભાગ બે જુએ બરાબર બાળકો એમાં પેજ નંબર પાંચ ઉપર પેજ નંબર પાંચ ઉપર જુઓ બાળકો કયો પાઠ છે દશક અને એકમ તેમાં આપણે જોઈશું પ્રશ્ન એક ગણો અને લખો ઉદાહરણ આપેલ છે તો આ પેલું ઉદાહરણ આપેલું છે ઈ પ્રમાણે આપણે આ બધા લખવાના છે બરાબર બાળકો તો ચાલો પેલું ઉદાહરણ જોઈએ એ ગણી અને લખવાનું છે જો આપ્યું છે ને ગણો અને લખો તો ચાલો ગણી અને લખીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ થયા બરાબર એ કે એક બોક્સમાં કેટલાનું જૂથ આપેલું છે દસનું છૂટા કેટલા છે એક અને બે એટલે દસ પછી અગિયાર અને બાર તો આ બોક્સમાં આપેલા છે ને અહીંયા બાર જુઓ લખેલા છે બાર તો હવે આને આપણે દશક એકમમાં છૂટા પાડવાના છે તો એકમ છે બે છે એ શું છે એકમ છે તો અહીંયા બે લેખા છે અને એક છે શું છે દશક તો અહીંયા એક લેખા છે બરાબર બાળકો તો આ ઉદાહરણ પ્રમાણે આપણે આ બધા લખવાના છે પણ કઈ રીતે ગણી અને લખવાનું છે ચાલો આપણે ગણીએ પેલા આ એક બોક્સમાં કેટલા આપ્યા છે ગોળમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ દસ દસના જૂથ છે પણ આપણે તો એકવાર ગણી લઈશું દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ છૂટા કેટલા આપ્યા છે એકવીસ બાવીસ અને ત્રેવીસ બરાબર બાળકો જો અહીંયા કેટલા આપ્યા છે પછી આપણે અહીંયા લખવાના છે આ બોક્સ તમારે તો ખાલી છે તો આ ત્રેવીસ થયા તો ગણીને બધા બાળકો અહીંયા લખો ત્રેવીસ બરાબર ત્રેવીસ લેખા હવે દશક એકમમાં લખીશું ત્રણ છે એ શું છે એકમ અને બે છે એ દશક બરાબર બાળકો તો આ બોક્સમાં ત્રેવીસ લખો અને દ દશક એકમમાં છૂટા પાડો તો દશકના ખાનામાં બે લખો અને એકમના ખાનામાં ત્રણ લખો એવી રીતે આ ગણીએ ચાલો બાળકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ ત્રણેય ખાનામાં દસ દસના જૂથ થઈને કુલ કેટલા થયા બાળકો ત્રીસ હવે છૂટા કેટલા છે ગણીએ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ તો અહીંયા લખો બાળકો છત્રીસ ચોરસ બોક્સમાં બધા બાળકો લખશે છત્રીસ હવે એને દશક અને એકમમાં કઈ રીતે છૂટા પાડીશું છે ને એકમમાં આ છત્રીસ છે એમાંથી છ શું છે એકમ છે તો એકમના બોક્સમાં લખો છ દશકના બોક્સમાં લખો ત્રણ હવે એ રીતે અહીંયા જોઈએ આપણે ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ કેટલા થયા દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ આ ચારેમાં દસ દસના કેટલા થયા ચાર બરાબર બાળકો હવે છૂટા કેટલા છે એ જુઓ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ અને સુડતાલીસ તો આ બોક્સમાં બાળકો લખો બધા સુડતાલીસ કેટલા લખો સુડતાલીસ લખો અહીંયા બરાબર બાળકો પછી અહીંયા દશક એકમમાં સાત છે શું છે એકમ અને ચાર છે દશક તો અહીંયા લખો એકમમાં સાત અને દશકમાં ચાર બરાબર બાળકો સુડતાલીસમાં દશક ચાર એકમ સાત આ રીતે લખું હવે ચાલો નીચેનું છેલ્લો બોક્સ જોઈએ બરાબર એમાં જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સડતાલીસ અડતાલીસ ઓગણપચાસ ને પચાસ આ દસ દસના કેટલા છે બાળકો પાંચ છે એટલે કેટલા થયા પચાસ અને છૂટા કેટલા છે ગણો તો એકાવન બાવન ત્રેપન ચોપન અને પંચાવન એટલે કેટલા થયા બાળકો પંચાવન તો આ બોક્સમાં બધા બાળકો લખો પંચાવન અને આને દશક એકમમાં કઈ રીતે લખશું એકમમાં પાંચ અને દશકમાં પણ પાંચ તો પંચાવન બોક્સમાં લખીને દશક એકમમાં પાંચ પાંચ લખો સમજાઈ ગયું બાળકો આ કઈ રીતે કરવાનું છે જો ગણી અને લખવાનું છે તમારે આ એક બોક્સમાં બધા દસ દસ જ આપેલા છે પણ તોય તમારે ગણી અને કાઉન્ટ કરી અને લખવાનું છે આ ગણાઈ ગયા પછી આ છૂટા છે એ લખવાના તો અહીંયા બારથી આ દશક એકમમાં એકમ છે એ બે અને દશક છે એ એક એ રીતે જો આ દસ દસના બે જૂથ આપ્યા છે બરાબર બાળકો તો દસ ને દસ વીસ અને ત્રણ છૂટા એટલે ત્રેવીસ તો આ બોક્સમાં ત્રેવીસ લખો દશકમાં બે એકમમાં ત્રણ ત્રીજા બોક્સમાં કેટલા જૂથ આપ્યા છે દસ વીસ ત્રીસ દસ દસના ત્રણ છૂટા કેટલા આપ્યા છે છ કેટલા થયા છત્રીસ એકમમાં છ દશકમાં ત્રણ આ ચાર રિંગ આપી પાંચ રિંગ આપી છે એમાં પાંચ ચારમાં દસ દસના ચાર જૂથ આપ્યા છે એટલે ચાલીસ થયા આ એકમાં સાત આપ્યા છે તો સુડતાલીસ થયા બરાબર બાળકો તો અહીંયા લખીશું સુડતાલીસ દશકમાં ચાર એકમમાં સાત અહીંયા કેટલા આપ્યા છે છ આપ્યા છે એમાં પાંચ દસ દસના છે એટલે કેટલા થયા પચાસ અને છૂટા કેટલા આપ્યા છે પાંચ એટલે પંચાવન થયા તો અહીંયા લખો બાળકો પંચાવન દશકમાં પાંચ અને એકમમાં પાંચ આ રીતે ગણીને એવું નથી આ જ ચિત્રો આવ્યાં હોય બીજા ચિત્રો પણ પરીક્ષામાં પૂછાય તો તમારે બધાય આ રીતે વ્યવસ્થિત ગણીને બોક્સમાં લખી અને દશક એકમમાં છૂટા પાડવાના છે તો આ રીતે તમે બધા બાળકો લખી લેજો સમજાઈ ગયું બાળકો અસ્તુ